ને લઈ પ્રદેશ ભાજપ હવે એક્શનમાં આવ્યું છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા ડીસામાં સ્થાનિક સભ્યોને સાંભળ્યા હતા. ડીસા પાલિકામાં પ્રમુખથી નારાજ 13 સમિતિના ચેરમેનોએ રાજીનામા ધરી દીધા. ડીસા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં પણ જૂથવાદ સામે આવ્યો. ગોરધન ઝડફિયાએ કહ્યું કે નારાજ સભ્યોની વાત સાંભળી છે અને પરિસ્થિતિ થાળે પડી જશે. એવો કોઈ પ્રશ્ન નથી જે પાર્ટી દ્વારા ન ઉકેલે, અને એટલે જ આટલા 30 વર્ષથી ભાજપ ગુજરાતમાં છે, એટલે બધા સભ્યોને ખૂબ શાંતિથી સાંભળી લીધા છે. અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપના નેતાઓ પ્રચારમાં જોડાયા છે. મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રચારની ગુજરાત ભાજપના નેતાઓને જવાબદારી સોંપાઈ. ગુજરાત ભાજપના મહિલા મોરચાની ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી. મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરળવા સહિતના પદાધિકારીઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. મંત્રી ઋષિકેશ પટેલ મહારાષ્ટ્રના અમરાવતીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. મંત્રી જગદીશ વિશ્વકર્મા મુંબઈ ખાતે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા છે. ગુજરાત ભાજપના નેતાઓ જેમના શિરે અન્ય રાજ્યોની જવાબદારી પણ સોંપવામાં આવી છે, પ્રચાર પ્રસાર માટે ઋષિકેશ પટેલ હોય કે જગદીશ વિશ્વકર્મા, તેઓ મેદાનમાં ઉતરી ચૂક્યા છે. જગદીશ વિશ્વકર્મા મુંબઈમાં પ્રચાર માટે પહોંચ્યા તો અમરાવતીમાં ઋષિકેશ પટેલ પ્રચાર કરી રહ્યા છે. તો આ તરફ જમ્મુ કાશ્મીરમાં મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરળવા સહિતના જે પદાધિકારીઓ છે તે પહોંચ્યા છે. અને સામાજિક કાર્યકર્તા ઉપદેશ રાણાને ફરી એક વખત ધમકી ભર્યો મેલ મળ્યો છે, જેને લઈને ગોળાદરા પોલીસ મથકે લેખિતમાં અરજી આપવામાં આવી. ઉપદેશ રાણાએ કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું કે આઈએસઆઈના નામે બોમ્બથી ઉડાવી દેવાની તેમને ધમકી આપવામાં આવી. અગાઉ પણ મૌલવી દ્વારા ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને વધુ એક વખત તેમને ધમકી મળી છે. આઈએસઆઈના નામે તેમને મારી નાખવાની ધમકી મળી. જો ધમકી દેને વાલે લગાતાર યે બોલે રહે કે ઉપદેશ રાણા હમ તેરી ગાડી કે નીચે બોમ્બ લગા દેંગે, ઉપદેશ રાણા તો અપની લોકેશન ભેજ, તેરી ગરદન કાટ દી જાયેગી, તેરી હત્યા કર દેંગે. તો ઇસ તરીકે સે લગાતાર જો ધમકી મિલ રહી થી ઉપર કલ ગોડાદરા પોલીસ ને એક મામલા દર્જ કર લિયા. ગુજરાત વન વિભાગે જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા કરી છે. આ મોનિટરિંગ સિસ્ટમમાં જ્યારે કોઈ પણ પ્રાણી દેખાય છે ત્યારે રિયલ ટાઈમમાં ઇલેક્ટ્રોનિક બોર્ડ પર વાઇલ્ડ લાઈફ અહેડ જેવા સંદેશાઓ દેખાય છે. સાથે જ અહીં વાહનોની મહત્તમ ઝડપ મર્યાદા 30 કિલોમીટર પ્રતિ કલાક છે, પરંતુ જો કોઈ વાહન મર્યાદા કરતાં વધુ ઝડપે આગળ વધે તો વન વિભાગ અને ડ્રાઈવર બંનેને તરત જ એલર્ટ આપવામાં આવે છે. એક ગીર મોનિટરિંગ સિસ્ટમ કરીને, તો એમાં આપણા જે રોડમાં અવર જવર કરતા હોય વેહિકલ્સ, એનાથી પણ આપણા અકસ્માત થતા હોય છે. અને જે રોડ બધા આપણા અભયારણ્યથી જતા હોય, જંગલ વિસ્તારથી જતા હોય, એની અંદર ક્યારે લાયન્સ પણ દેખાય છે, લેપર્ડ દેખાય છે, સ્પોટેડ ડિયર્સ છે, સાંભર છે.